मित्रों नमस्कार, न्यूज ऑफ गांधीनगर संचालित इनोदी साहित्य सरिता ग्रुप सभ्य क्रमांक नंबर इनोदी SS0059। हूँ जयकांत गेनाणी उर्फे प्यारे। विभाग गद्य शब्दों से शिक्षण तालीम अभ्यास और केलवणी। शीर्षक से मारू शब्दोच्चार करे जीवन पाठ। शब्दोच्चार दरेक में अलग अलग अर्थ, पर जो मानवी चार शब्दों ने अर्थ ने जीवन में व्यवस्थित अपनाए तो तेनी जीवन नौका आराम थी पार कर सके। चलो अपने चार शब्दों ने टूंक में जाणीए अने मानीए। पहलो शब्द शिक्षण। स्कूल कॉलेज में लीधेलू शिक्षण कहेवाय તે અક્ષર સાચું નથી જ કોઈ વ્યક્તિએ સ્કૂલ કોલેજમાં ગયા વગર પણ જે તે વિષયમાં શિક્ષણ લીધું હોય અને તેમાં તે પારંગત થયો હોય તો તેણે જે તે વિષયમાં શિક્ષણ મેળવ્યું છે તેમ ચોક્કસ કહી શકાય। દાખલા તરીકે સુતારીકામ, કડિયાકામ, દરજીકામ, મૂર્તિકામ જેવા અનેક ક્ષેત્રો છે જેમાં સ્કૂલ કોલેજ વગર પણ તેને શીખેલું શિક્ષણ જ કહેવાય। બીજો શબ્દ તાલીમ। કોઈપણ જાતના શિક્ષણ અભ્યાસ કે કેળવણી પછીનું સ્ટેજ તે તાલીમ, તે થિયરી સાથેની હોય કે પ્રેક્ટિકલ અનુભવ સાથેની હોય, પણ તાલીમ જે તે ક્ષેત્રમાં ઘણું જ મહત્ત્વનું સ્ટેજ છે। તાલીમ એટલે અનુભવનું પહેલું પગથિયું જે ઘણું જ મહત્ત્વનું છે। ત્રીજો શબ્દ અભ્યાસ। બાળમંદથી કોલેજ સુધીના કે ત્યાર પછીના આગળનો અભ્યાસ કહેવું મારી દ્રષ્ટિએ અથાર્તો નથી જ। સ્કૂલના અભ્યાસ વગર પણ જે તે વિષયમાં કામમાં નિરંતર પ્રવૃત્ત થવું તેને પણ અભ્યાસ જરૂર કહી શકાય, અનુભવ કહી શકાય અને તેને સચોટ રીતે રજૂ કહેવત, તેને સચોટ રીતે રજૂ કરતી કહેવત એટલે ભણેલા ના કરી શકે તે ગણેલા કરી શકે। ચોથો શબ્દ છેલ્લો કેળવણી। શિક્ષણ તાલીમ અભ્યાસના ત્રણેય સંગમની તમે જો કેળવણ શબ્દમાં ગણના કરી શકો તો તે યોગ્ય છે, પરંતુ કેળવણ શબ્દ ફક્ત ને ફક્ત ઉપરના ત્રણે ક્ષેત્ર સાથે શિસ્ત, સંસ્કાર, વિનય, વિવેક અને વ્યાપારિક જ્ઞાન સાથે પરિવાર સાથે, સમાજ સાથે અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતો તેનો ઉત્તમ વ્યવહાર સાચી કેળવણીની શબ્દને યથાર્થ કરી શકે। તેથી જ હું જણાવું છું કે ઉપરના ચાર સ્ટેજ જે પૂર્ણ રીતે પાર કરે તેનું જીવન પાર મારી દ્રષ્ટિએ શિક્ષણ, તાલીમ, અભ્યાસ અને કેળવણી પરિવાર તરફથી જ મળે છે તે જ સાચા હોય છે। અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ। હું અંજના ગાંધી મોનુ વડોદરાથી મારી એક રચના કેળવણી એનોજી નંબર SS26 સાહિત્ય સરિતામાં રજૂ કરું છું। કેળવણી એ સૂર્યનો અજવાસ છે, કેળવણી એ સૂર્યનો અજવાસ છે, એ ખુદ સૂર્યનું ઝળહળ થતું આકાશ છે, એ ખુદ સૂર્યનું ઝળહળ થતું આકાશ છે। કેળવણીનો સૂર્ય કદી એના આથમે, કેળવણીનો સૂર્ય કદી એના આથમે, એનું નિજનું શાશ્વતપણું ખાસ છે, એનું નિજનું શાશ્વતપણું ખાસ છે। કોઈ છીછરા મનને જોઉં તો, કોઈ છીછરા મનને જોઉં તો એને કશું એ ક્યાં સમજવાની પ્યાસ છે, કોઈ છીછરા મનને જોઉં તો એને કશું એ ક્યાં સમજવાની પ્યાસ છે। માનવ સંસ્કારની સુવાસ હોય બધી અલગ અલગ, માનવ સંસ્કારની સુવાસ હોય બધી અલગ અલગ, અહીં તો સૌ સૌની કેળવણીનો રચાયો પ્રાસ છે। માનવ સંસ્કારોની સુવાસ સૌની હોય અલગ અલગ, અહીં તો સૌ સૌની કેળવણીનો રચાયો પ્રાસ છે, કેળવણી એ સૂર્યનો અજવાસ છે। અસ્તુ, પ્રણામ। નમસ્કાર નમસ્કાર, એનોજી SS નંબર 0088 ન્યૂઝ ઓફ ગાંધીનગરના તંત્રીશ્રી અને સાહિત્ય સરિતા ગ્રુપના આયોજક શ્રી પ્રદીપભાઈ અને સમગ્ર ટીમ, હું
આ વખતનો વિષય છે શાળા શિક્ષણ કેળવણી અભ્યાસ તાલીમ. તે અંતર્ગત એક શિક્ષક તરીકે હું જેનું અસ્તિત્વ વિના જેના અસ્તિત્વ વિના શિક્ષકનું અસ્તિત્વ પણ નથી તેના વિશે કહી રહી છું. તો એ પદ્યને આપ લાઈક કરશો, પસંદ કરશો. શીર્ષક છે હું નિસાર વિસાર. હું નિસાર એના અર્થમાં બહુ વિશાળ. હું નિસાર તેના અર્થમાં બહુ વિશાળ. મારા રે આંગણામાં ઉગે છે ટમટમતી. મારા રે આંગણામાં ઉગે છે ટમટમતી. હજારો આગ્યાસી આંખો. હજારો આગ્યાસી આંખો. મારા લહેરાતા પાલવના પડાવ નીચે. મારા લહેરાતા પાલવના પડાવ નીચે. કેવા રૂડા ઉમટે છે બાળ ગોપાળ. મારા હૈયાના પટાંગણમાં દડબડતી દોડે છે નાની સી પગલીઓને. ઉડે છે ચોમેર યાદોની ધૂર. મારા હેતની જ્ઞાન હવેલીમાં. મારા હેતની જ્ઞાન હવેલીમાં. ફૂટે છે ચોમેર ચોટે કિલકિલાટ હાસ્યના અદ્ભુત ફુવારા. ગુરુના જ્ઞાનથી દીપશે પામશે સાચી કેળવણી તે. ગુરુના જ્ઞાનથી દીપશે પામશે સાચી કેળવણીને. હું અડીખમ અદ્ભુત સાક્ષી બની જ્ઞાન યજ્ઞની. હું અડીખમ અદ્ભુત સાક્ષી બનીશ એ જ્ઞાન યજ્ઞની. મારા વિદ્યાના વનમાં હું તો રોપું છું કુમરા રોપાને. મારા વિદ્યાના વનમાં હું તો રોપું છું કુમરા રોપાને. સમયની સંઘે તે મોહરસે થઈ મલપતા વૃક્ષ. સમયની સંઘે તે મોહરસે થઈ મલપતા વૃક્ષ. ક્યારેક હું એ એક ઈંટથી ચણાતી હોઈશ. ક્યારેક હું એ એક ઈંટથી ચણાતી હોઈશ. ઉગીને વધીને મોહરી હોઈશ. ને હવે મારા રોપેલા એમ જ રોપશે ને મોહરાવશે. ખીલશે ખીલવશે ખીલવશે. શીખશે શીખવશે ને સમાજમાં સર્વત્ર મધમધતી સુવાસ પ્રસરાવશે. ને સમાજમાં મધમધતી સુવાસ પ્રસરાવશે. તેથી જ કહું છું હું નિસાર બહુ વિશાળ. તેથી જ કહું છું હું નિસાર બહુ વિશાળ. નમસ્કાર મિત્રો, હું વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલ્લી મોરા ન્યૂઝ ઓફ ગાંધીનગર ગુજરાતની સભ્ય છું. મારો સભ્ય નંબર છે NOGSS0044. આપણને આપવામાં આવેલા વિષય અંગે આવેલી સર્જક મિત્રોની કૃતિ ઉપર હું મારો પ્રતિભાવ આપવા જઈ રહી છું. મિત્રો, એ પહેલાં એક રજૂઆત કરી દઉં કે આપણને રવિવારે રાત્રે 10 વાગે વિષય આપી દેવામાં આવે છે અને બીજા રવિવારે રાત્રે 10 વાગ્યા સુધી આપણે આપણો લેખ કૃતિ લખીને મૂકવાની હોય છે. તો મિત્રો, આપણને આટલો બધો ટાઈમ મળે છે છતાં પણ કેટલાક મિત્રોની કૃતિ સમય બાદ આવે છે, બીજે દિવસે પણ આવે છે. તો મિત્રો, આ વખતે થોડું ધ્યાન રાખજો અને રવિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં જ કૃતિ મળી જાય એવો પ્રયત્ન કરો એવી અમારી વિનંતી છે. તો પ્રતિભાવ રજૂ કરું છું. ચેતનાબેન પાંચાલ. ચેતનાબેન પાંચાલ, તમે અને મનોજકુમારે એક જ રચના મૂકી છે, જીવન કૌશલ્ય. મનોજભાઈ બીજી પણ રચના મૂકી છે એટલે જીવન કૌશલ્ય તમારામાં ગણીને હું એનો પ્રતિભાવ આપું છું. જીવનમાં શિક્ષણની જરૂરિયાત અગત્યની. જીવનના કૌશલ્ય શિક્ષણ થકી જ શીખવા મળે, જીવન કૌશલ્યની રજૂઆત. મનોજકુમાર રમણલાલ, જીવનની કેળવણી. જીવનની કેળવણી એટલે ભણતર સાથે ગણતર, ગણતર વગર ભણતર નકામું. એકદમ સાચી વાત છે.
માણસને શિક્ષણ માટે માતૃભાષા મહત્વની. બરાબર. પ્રદીપભાઈ રાવલ આપણા સંચાલક શ્રી. શાળા ઉત્સવ. કોરોના જતાં શાળા શરૂ થતાં જ જાણે વિજય પ્રાપ્ત થયો હોય એવો ઉત્સવ. ભૂતકાળ ભૂલી સૌ ભેગા મળી પોતાના કાર્યમાં ગૂંથાતા જાણે સોનેરી પ્રભાત ઉગ્યો હોય એવું વાતાવરણ. સરસ રજૂઆત. જ્યોતિન્દ્ર મહેતા, ગુરુ દક્ષિણા. ખૂબ જ સુંદર બોધલક્ષી વાર્તા. હંમેશા સરસ્વતીની ઉપાસના કરનાર ગુરુને અણીની સમયે લોન ભરપાઈ કરી ગુરુદક્ષિણા આપી દેવામુક્ત કર્યા. ખૂબ સુંદર. જયશ્રીબેન પટેલ, સૌના દાદીસા, આપણા મુખ્ય નિર્ણાયક. ભણ્યો પણ ગણ્યો નહીં. ભણતરની સાથે ગણતર પણ જરૂરી. બળજબરીથી ભણાવવા કરતાં સ્વને રૂચિ હોય એમાં જ આગળ વધવા દેવાના. આંસુ અને રોશનના ઉદાહરણથી પરિણામની સુંદર રજૂઆત. ખૂબ સરસ સમજાવ્યું. એકદમ સાચી વાત છે. જયકાંત ઘેલાણી, શબ્દો ચાર કરે જીવન પાર. શબ્દો ચાર જીવનના દરેક તબક્કે અપનાવે તો જીવનના નૌકા પાર ઉતરે. આ ચાર શબ્દો એટલે શિક્ષણ, તાલીમ, અભ્યાસ અને કેળવણી. આ ચારેય શબ્દો અંગે વિગતવાર સમજાવ્યું. પ્રફુલ્લ પ્રસન્ના, આજનું શિક્ષણ. શિક્ષણ શબ્દ અંગે વિસ્તૃત માહિતી. આજના શિક્ષણમાં રહેલા અનિષ્ટ અંગે તેમજ ગઈકાલના શિક્ષણ સાથે સરખામણી કરી આજના શિક્ષણમાં ફેરફાર કરવા અંગે રજૂઆત. વર્ષા દેસાઈ, ચોરસ. પરિવર્તન સમાજનો નિયમ. શિક્ષણ, અભ્યાસ, તાલીમ, કેળવણી, જિંદગીના આ ચાર ખૂણા બરાબર છે. શિક્ષણ શાળામાંથી, પરંતુ કેળવણીનો પાયો ઘર. યોગ્ય કેળવણી અને શિક્ષણથી બાળક અભ્યાસુ બને. નેહા બખતરિયા, મૌન સંવાદ. પરિસ્થિતિને કારણે શાલિનીનો ડાન્સ શોખ અધૂરો રહ્યો, જે પુત્રી ક્રિશાનામાં પૂરો થતો જોઈ રહી. અંતે સ્ટેજ પર ક્રિશાની આંખો ઘણું બધું કહી ગઈ. રાગિણી શુક્લ, શિક્ષણ. કેળવણી સંસ્કારનું શિલ્પ. માનવીને શિક્ષણથી થતા ફાયદાનું વર્ણન. ડૉક્ટર મનીષા વ્યાસ, હું નિશાળ વિશાળ. નિશાળ કેટલી વિશાળ છે. નિશાળની પ્રવૃત્તિ, મળતું શિક્ષણ વગેરેની રજૂઆત. નૈના પટેલ, શાળા. સરકારી શાળામાં મળતા શિક્ષણનું સ્તર જોવાનું હોય, નહીં કે આધુનિક સગવડ. સરકારી શાળામાં કાબેલ અને ઈમાનદાર શિક્ષકો, જેને કોઈ કમાવાની લાલચ નહીં. બાળકોને ઉત્તમ શિક્ષણ આપવાનું ધ્યેય જ્યારે આજની વૈભવી શાળામાં. તો મિત્રો, અહીં સર્જક મિત્રોનો પ્રતિભાવ પૂરો થાય છે. ફરીથી સર્જક મિત્રો, તમને વિનંતી, સૌને વિનંતી કે આપણને 7 દિવસનો સમય આપવામાં આવે છે. 7મે દિવસે પણ રાત્રે 10 વાગ્યા સુધીનો સમય છે. તો આપણે થોડું ધ્યાન રાખી ત્યાં સુધીમાં જ રચના મૂકીએ.
રવિવારે 10 વાગી જાય પછી સ્વેચ્છાએ જ આપણે રચના મૂકવાનું મુલતવી રાખવું જોઈએ એવું મારું મંતવ્ય છે. અસ્તુ, લખતા રહો, સ્વસ્થ રહો, ફરી મળીશું. નમસ્કાર મિત્રો, હું છું પારુલ ઠક્કર, યાદ ન્યૂઝ ઓફ ગાંધીનગરમાં. મારો નંબર છે 0076, વિષય છે સ્ત્રી. હું આજે એક લેખ લઈને આવી છું જેનું શીર્ષક છે શું સ્ત્રીઓ આઝાદ છે. પતિ પત્ની, મિત્રો કે પછી સગા સંબંધીઓ, દરેકનો પોતાનો એક અલગ દ્રષ્ટિકોણ હોય છે, પોતાનો એક અલગ અભિપ્રાય હોય છે. આજે હું મારા અભિપ્રાય અહીં રજૂ કરું છું. શક્ય છે કે આ બાબત ઉપર તમારા કાંઈ અલગ જ અભિપ્રાય હોય. આજે મારો એક સવાલ છે, શું સ્ત્રીઓ આઝાદ છે, સ્વતંત્ર છે? આનો જવાબ લગભગ દરેક પાસે છે, પણ મેં પહેલા જ કીધું ને, દરેકના અભિપ્રાય અલગ અલગ હોય છે. દેશમાં સ્ત્રી સશક્તિકરણના નામે સમયાંતરે બનાવવામાં આવેલા કાયદાઓની એક લાંબી યાદી થઈ શકે છે, પણ આ કાયદાઓ શું ખરેખર સ્ત્રી સુધી પહોંચ્યા છે? શું દરેક સ્ત્રીને તેની જાણકારી છે? દરેક સ્ત્રીના મનમાં એક દબાયેલી ઈચ્છા તો હોય જ છે, તે શારીરિક પોષણની સાથે માનસિક વિકાસમાં સમાનતા ઈચ્છે છે, નિર્ભય બનીને મોડે સુધી રસ્તા ઉપર ફરવા ઈચ્છે છે, પોતાની પસંદગીના કપડાં પહેરવા ઈચ્છે છે, અને પ્રિય પાત્ર સમક્ષ પોતાના પ્રેમના એકરારની પહેલ કરવા ઈચ્છે છે. પણ સ્ત્રીની ગરિમાને ન શોભે એવા ખોખલા વિચારો જે આ સમાજે બેસાડેલા છે તેના મનમાં આ રૂઢિચુસ્તતા અને આ ખોખલા વિચાર, ખોખલા બંધનોની આડમાં સ્ત્રી દબાઈ જાય છે, કચડાઈ જાય છે. લગ્ન કરવા કે ન કરવા, અને કરવા તો કોની સાથે કરવા, કેવા કપડાં પહેરવા, કારકિર્દી ઘડવી કે પછી રસોડાની ચાર દિવાલમાં પોતાનું જીવન પસાર કરવું, આ બાબતો નક્કી કરવાની આઝાદી એક સ્ત્રીને હોવી જોઈએ. ફરી એ જ સવાલ આવ્યો, શું સ્ત્રી આઝાદ છે? કાયદાકીય જોગવાઈ ભલે થઈ ગઈ હોય એક સ્ત્રીના અધિકાર વિશે, પણ કાગળમાં ઉતરેલી એ વાત અને વાસ્તવિકતા વચ્ચે બહુ લાંબુ અંતર છે, ખરું ને? આજે પણ સ્ત્રીનું ડગલે ને પગલે શોષણ થાય છે, પુરુષોના મનની કામલોલુપતાને કારણે, દહેજ પ્રથા જેવા કુરિવાજોને કારણે, અને સમાજે રાખેલા આ ખોખલા બંધનોને કારણે. જો સ્ત્રીને આપણે આગળ આવવાની તક આપી હોત ને, તો આજે કેટલી નિર્ભયાઓ ખુશીથી જીવતી હોત, કેટલીય લક્ષ્મી અગ્રવાલ એસિડની તેજાબી જલનથી બચી ગઈ હોત, અને કેટલીય આયશાને આપણે સાબરમતીમાં ડૂબકી મારતા પહેલા બચાવી શક્યા હોત. એ સ્ત્રી ત્યારે જ સશક્ત બનશે જ્યારે આપણે તેને પૂરો સાથ આપશું, સહકાર આપશું. સ્ત્રી એક ફૂલ સમાન છે, તેને અધવચ્ચે મસળવા કરતા ચાલો એને સંપૂર્ણ ખીલવા દઈએ, આપણો જીવનબાગ મહેકી ઉઠશે. તો આ હતા મારા વિચારો. હું પારુલ ઠક્કર. તમારા અભિપ્રાય પણ અલગ હોઈ શકે, જરૂર જણાવજો. આભાર. આવજો.